गुड मॉर्निंग बाळको, હવે આજે આપણે જોવાના છીએ નવું પ્રકરણ, પ્રકરણ 8. પેડ પૌધે ઓર હમ. પેડ પૌધે એટલે ઝાડ, પેડ એટલે ઝાડ, પૌધે એટલે નાના છોડ અને હમ એટલે આપણે. ચાલો સ્થાન. ગાંધીનગર કા બડા પાર્ક. સમય સાંજ કા સમય. એટલે કઈ જગ્યાની વાત છે? તો કે ગાંધીનગર નો એક મોટો बगीचो अने समय छे सांजनो समय. आसपास रहने वाले बहुत से बच्चे पार्क में तरह तरह के खेल खेल रहे हैं. उनमें से नेहरू नगर के 7 लड़के लड़कियां थक कर पार्क के कोने में घास पर बैठ जाते हैं. आ बगीचो जहाँ छे त्यांना आजूबाजू में जेटला पण लोको रहे छे बधा ज बाळको बगीचा में जुदी जुदी रमत रमी रह्या हता. एमां नेहरू नगरना 7 छोकरा छोकरीओ थाकीने बगीचामां कोने में एटले एक खूणामां घास पर बेसी गया. बहुत देर से पकड़ा पकड़ी का खेल खेल रहे थे. घणा बधा समयथी एटले के घणा समयथी ए लोको पकड़ा पकड़ीनो रमत रमी रह्या हता. इनके नाम है शुभम, प्रगति, उन्नति, अदित, अनन्या, स्नेहा और उत्कर्ष. आज ये छोकरा छोकरियों छे एना एनु नाम छे शुभम, प्रगति, उन्नति, अदित, अनन्या, स्नेहा अने उत्कर्ष. ए आ 7 छोकरा छोकरियों ना नाम छे. चलो शुभम बोला. आ बे जे विसर्ग जेवा टपका छे एने अहीं आपणे बोल्यो बोल एवा अर्थमां लेवानुं छे. तो शुभम बोला, उत्कर्ष यह क्या कर रहे हो? तुम बैठे बैठे घास क्यों उखाड़ रहे हो? એટલે આ શુભમ નામનો છોકરો છે એ આ ઉત્કર્ષ નામના છોકરાને એમ કહે છે કે તું શું કરી રહ્યો છે? તું બેઠા બેઠા ઘાસ કેમ ઉખાડી રહ્યો છે? ઉત્કર્ષ બોલા, મુજે ઇસ તરફ ઘાસ નોચના અચ્છા લગતા હૈ. देखो कैसी मुलायम घास है. એટલે ઉત્કર્ષ એને પાછળ જવાબ આપે છે કે મને આવી રીતે ઘાસ તોડવાનું નોચના એટલે ઉખાડવાનું ગમે છે. જો તો કેવી એકદમ મુલાયમ એટલે કૂણી અને એકદમ સ્મૂથ મુલાયમ ઘાસ છે. પ્રગતિ બોલી, પર ઉત્કર્ષ હમે અકારણ ઘાસ નહીં ઉખાડની ચાહીએ. તો પ્રગતિ કહે છે ઉત્કર્ષને કે ઉત્કર્ષ પણ આપણે આવી રીતે અકારણ એટલે કે કારણ વગર ઘાસ ઉખાડવી જોઈએ નહીં. ઉન્નતિ ને કહા, ક્યો ક્યો નહીં ઉખાડવી ચાહીએ? તો ત્યાં જ ઉન્નતિ બોલે છે કે કેમ કેમ આપણે ઘાસ ઉખાડવી નહીં જોઈએ. અનન્યા ને કહા, મેં બતાવી હું, સુનો એક વાત તો યહ હે कि घास से पार्क की सुंदरता बढ़ती है. એટલે અનન્યા કે હું તમને કહું છું એમાં એક વાત એવી છે કે આ ઘાસના લીધે બગીચાની સુંદરતા વધે છે. સ્નેહા બોલી, વાત કાટતે હુએ ઓર દૂસરી યો કે ઘાસ ઉખાડને સે ઘાસ કો પીડા હોતી હોગી. હવે અનન્યાની વાત કરે છે કે પોતે બોલે છે પણ એમાં અનન્યાની વાત વચ્ચે જ કાપીને સ્નેહા બોલે છે કે બીજું એ કારણ છે કે ઘાસ ઉખાડવાથી ઘાસને પણ પીડા થતી હશે. એવું કોણ બોલે છે? તો કે સ્નેહા એવું કહે છે. ઉત્કર્ષ બોલા, જોર સે હસતે હુએ, ક્યા કહા ઘાસ કો પીડા હોતી હોગી? સ્નેહા, તુમ કૈસી બાતે કરતી હો? ઘાસ ક્યા હમારી તરહ ઇન્સાન હે જો ઉસે પીડા હોતી હોગી? એટલે આ ઉત્કર્ષ જોરથી હસી પડ્યો સ્નેહાની વાત સાંભળીને. અને શું કહે છે કે તે શું કીધું? ઘાસને તકલીફ થશે? સ્નેહા, તું કેવી વાત કરે છે? એમ કે ઘાસ કે આપણી જેમ માણસ છે, જો એને તકલીફ થાય. અદિતિ બોલી, ઉત્કર્ષ ઘાસ કો પીડા ભી હોતી હૈ ઓર ઇસમે જાન ભી હોતી હૈ. હમારી ટીચર બતા રહી થી कि पेड़ पौधे हमारी तरह सांस लेते हैं, वे सजीव होते हैं. એટલે અદિત બોલે છે કે ઉત્કર્ષ ઘાસને પણ
पीड़ा એટલે કે તકલીફ ઘાસે પર તકલીફ તો થાય દર્દ દર્દ તો થાય અને એમાં પણ જાન હોતી હે એટલે કે એનામાં પણ જીવ હોય છે અને અમારા ટીચરે કહ્યું હતું કે પેડ પૌધે એટલે કે વૃક્ષ છોડ એ પણ આપણે જેમ શ્વાસ લઈએ છીએ તેમ એ પણ શ્વાસ લે છે અને સજીવ છે શુભમ બોલા હા તભી તો પેડ પૌધે ભી हमारी तरफ बढ़ते हैं। तुम्हें पता है कल हमारे स्कूल में वृक्षारोपण किया जाएगा। शुभम बोले छे के हाँ एटले तो आ झाड़ छोड़ जे छे जेम अमे आपड़े जेम नानामांथी मोटा थईए छे एटले के जेम वधीए छीए तेम आ पण वधे छे अने पछी शुं कहे छे के तने खबर छे કાલે અમારી સ્કૂલમાં વૃક્ષારોપણ કરવાનું છે અનન્યા બોલી વૃક્ષારોપણ ક્યાં હોતા હૈ ઓર યહ ક્યો કિયા જાતા હૈ એટલે અનન્યાને તો વૃક્ષારોપણ વિશે કોઈ માહિતી નથી એટલે એ કહે છે કે વૃક્ષારોપણ શું હોય છે અને એ કેમ કરવામાં આવે છે તો પ્રગતિ બોલી વૃક્ષારોપણ અર્થાત વૃક્ષ લગાના પ્રગતિ શું કહે છે કે વૃક્ષારોપણ એટલે કે વૃક્ષ વાવવું वर्षा ऋतु में बहुत से स्थानों पर पौधे लगाए जाते हैं यही पौधे बड़े होकर वृक्ष में परिवर्तित होते हैं वृक्ष हमारे लिए बहुत उपयोगी होते हैं ये हमें अनेक प्रकार के फल फूल देते हैं साथ ही साथ वातावरण को साफ भी रखते हैं એટલે પ્રગતિ એને કીધું કે વૃક્ષારોપણ એટલે કે વૃક્ષ વાવવું વર્ષા ઋતુની અંદર ઘણી બધી જગ્યાઓ ઉપર પૌધે એટલે કે નાના નાના છોડ લગાવવામાં આવે છે અને આ જ નાના છોડ મોટા થઈને વૃક્ષ બને છે એટલે કે એક નાના છોડ જ્યારે મોટા થાય ત્યારે વૃક્ષમાં પરિવર્તિત થાય છે વૃક્ષ અમારે લીએ બહુત ઉપયોગી હોતે હૈ એટલે કે વૃક્ષ આ જળ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે એ હમે અનેક પ્રકાર કે ફળ ફૂલ દેતે હૈ સાથ હી સાથ વાતાવરણ કો સાફ ભી રખતે હૈ એટલે એવું કહે છે કે આ વૃક્ષ આપણને અનેક પ્રકારના ફળ અને ફૂલ આપે છે અને સાથે સાથે એ વાતાવરણને ચોખ્ખું પણ રાખે છે उन्नति बोली और वर्षा में पौधे जल्दी बढ़ते हैं इसीलिए वर्षा ऋतु में वृक्षारोपण किया जाता है उन्नति कही छे के वर्षा ऋतु नी अंदर आपणे जो वृक्ष वावीए तो ये जल्दी मोटा थाय छे एटले के बढ़ते हैं एटले के मोटा थाय छे एटले वर्षा ऋतु में आज कारण थी वर्षा ऋतु में वृक्षारोपण करवामां आवे छे अधिक बोला कल हमारे स्कूल में एक सज्जन आए थे उन्होंने हमें पेड़ पौधों के बारे में बहुत सी बातें बताई उन्होंने बताया कि हमें जीवन के लिए जितनी भी चीजों की आवश्यकता होती है उसमें से कई चीजें हमें पेड़ पौधों से मिलती है अदित कहे छे कि काले हमारे स्कूल में एक सज्जन व्यक्ति आगे हता एने हमें झाड़ माटे छोड़ माटे घणी बधी बातो करी एमणे कीधुं के आपणा जीवन में जेटली पण चीजोनुं महत्व छे एमांथी घणी बधी चीजो आपणने आ वृक्ष छोड़ पासेथी मळे छे स्नेहा बोली अच्छा वो कैसे ने स्नेहा के एवुं छे केवी रीते शुभम बोला स्नेहा पेड़ पौधे न हो तो न तो हमें खाने के लिए कुछ मिलेगा न ही पहनने को कपड़े शुभ मैंने कही छे के अपना माटे आ वृक्ष जे छे ए केवी रीते आपणे जीवन में उपयोगी छे ए बात करे छे के स्नेहा ने कही छे के जो आ छोड़ आ झाड़ नहीं होय तो आपणे खावा माटे कई न मळे अने पहेरवा माटे कपड़ा पण नहीं मळे खाने की कई वस्तुएं पेड़ पौधे से ही हमें मिलती है एम कहे छे के आपणे खावानी घणी बधी वस्तुओ आ छोड़ पासेथी वृक्ष पासेथी ज मळे छे चाहे दाल चावल रोटी हो कोई मिठाई हो या पिज्जा बर्गर एम कहे छे के
પછી જોઈએ તો આપણે દાળ ભાત ખાઈએ, રોટલી ખાઈએ, મીઠાઈ ખાઈએ કે પિઝા બર્ગર ખાઈએ, પણ એ આપણને આ વૃક્ષ છોડ પાસેથી જ મળે છે. અધિક ને કહા અમારી કિતાબે કાપિયા મેજ કુર્સી સબ પેડ પૌધો કી હી દે હે. અધિક કહે છે કે આપણા જે આ પુસ્તક છે કિતાબે એ પુસ્તક કાપિયા એટલે કે નોટબુક તમારી મેજ એટલે ટેબલ અને ખુરશી એટલે ખુરશી. તો કહે છે અદિત કે આ પુસ્તક નોટબુક ટેબલ ખુરશી એ બધું જ પેડ પૌધો કી હી દેન હે એટલે કે વૃક્ષ અને છોડે જ આપણને આપેલું છે. અનન્યને કહા એક પ્રશ્ન ઓર પેડ પૌધે વાતાવરણ કો કૈસે સાફ રખતે હે. એટલે અનન્ય બોલે છે કે હું એક પ્રશ્ન વધારે કરો કે આપ જે કહે છે કે વૃક્ષ અને છોડ વાતાવરણને ચોખ્ખું રાખે છે કેવી રીતે. તો પ્રગતિને કહા પેડ પૌધે વાતાવરણમાં ફેલી દૂષિત વાયુ અપને ભીતર શોખ લેતે હે ઓર શુદ્ધ વાયુમાં પરિવર્તિત કરકે બહાર છોડતે હે. એટલે પ્રગતિ કહે છે કે આ જે છોડ છે વૃક્ષ છે એ શું કરે છે કે જે આપણે ઉચ્છવાસની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડીએ છીએ એટલે કે જે પ્રદૂષિત હવા છોડીએ છીએ એ વૃક્ષ પોતે શોષી લે છે અને પછી એ પોતે એને શુદ્ધ વાયુમાં પરિવર્તિત કરે છે અને પછી આપણને બહાર છોડે છે એટલે આપણે શુદ્ધ હવા લઈએ છીએ. ઇસીલીએ જીન સ્થાનો પર પેડ પૌધે હોતે હે વહાં દૂષિત વાયુ છે ફેલને વાલી બીમારિયાં નહીં હોતી. તો તમે એ અનુભવ કરશો કે જ્યાં વૃક્ષ છોડ વધારે હશે ત્યાં જે આ પ્રદૂષિત હવાથી બીમારીઓ થાય છે એ બીમારીઓ ફેલાતી નથી, એ બીમારીઓ થતી નથી. ઉત્કર્ષને કહા તું શબ્દે તો મેરી આંખે ખોલતી મેં ભૂલ ગયા થા કે પેડ પૌધે હમારે લીએ એટલે મહત્વપૂર્ણ હે. એટલે ઉત્કર્ષ કહે છે આ બધી વાતો સાંભળીને એના બધા સાથી મિત્રોને કે તમે તો મારી આંખો ખોલી દીધી, હું તો ભૂલી જ ગયેલો હતો કે આ છોડ વૃક્ષ આપણા જીવનમાં કે આપણા માટે આટલા બધા મહત્વપૂર્ણ છે. અપ મે કભી કિસી પૌધે યા વૃક્ષ કો કિસી ભી તરહ હાનિ નહીં પહોંચાઉંગા. હવે એમ કહે છે બાળકોને કે હવે હું ક્યારે કોઈ પણ વૃક્ષને કે કોઈ પણ છોડને કોઈ પણ પ્રકારની ક્ષતિ હાનિ એટલે ક્ષતિ પહોંચાડીશ નહીં. સાથહી અપને હર જન્મદિન પર એક પૌધા લગાવર ઉસકી દેખભાલ કરુંગા. એ કહે છે કે હવે હું ચોક્કસથી મારા જન્મદિવસે એક છોડ વાવીશ અને એની સાર સંભાળ રાખીશ. સબ બચ્ચે એક સાથ બોલે હમ સબ અપને હર જન્મદિન પર એક પૌધા લગાવર ઉસકી દેખભાલ કરેંગે. બધા બાળકો એક સાથે બોલી ઉઠ્યા કે અમે બધા પોતાના જન્મદિવસે એક છોડ વાવીશું અને એની સાર સંભાળ રાખીશું. તો જોયું ને બાળકો આપણા જીવનની અંદર આ વૃક્ષોનું કેટલું બધું મહત્વ છે. તો આપણે પણ કોઈ પણ પ્રકારના વૃક્ષ ને છોડને હાનિ પહોંચાડવાની નથી અને આપણે પણ એક એક વૃક્ષ વાવવું જોઈએ. ચાલો હવે શબ્દાર્થ. તો ઉખાડના એટલે જળ સહિત નિકાલના, વૃક્ષારોપણ એટલે વૃક્ષ લગાના, નોચના એટલે ઝડપે સે તોડકર અલગ કરના, દૂષિત એટલે મેલા, અકારણ એટલે વિના કારણ, હાનિ એટલે નુકસાન, પીડા એટલે કષ્ટ, દેખભાળ કરના એટલે નિગરાની રખના, ઇન્સાન એટલે મનુષ્ય અને સજીવ એટલે જિસમે જીવન હો. તો બાળકો આ પાઠનો સમજનો આપણે વિડીયો જોયો એનું ગુજરાતી જોયું. હવે હું તમને પુસ્તકમાં એનું સ્વાધ્યાય આવતા પીરિયડમાં કરાવીશ. અત્યારે તમારે આ વિડીયો ધ્યાનથી જોવાનો છે અને એક વખત આ પાઠ સરસ રીતે વાંચવાનો છે અને ત્યાર પછી આ જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ તમારે તમારી નોટબુકની અંદર નવા પાના ઉપર પહેલા પાઠનો નંબર અને પાઠનું નામ હાંસિયામાં હેડિંગ આપવાનું અને પછી સરસ મજાના અક્ષરે આ શબ્દાર્થ તમારી નોટબુકની અંદર તમારે લખી દેવાના છે. તો આ રીતે સરસ તમે આજનું લેસન કમ્પ્લીટ કરી દેજો.